પિઝાની શરૂઆત આપણે 2012માં મેં ઓસ્ટ્રેલિયામાં પફ અને પિઝા ટ્રાય કરેલો હતો. તો મને એમ થયું કે ભાઈ એ વસ્તુ આપણે અમદાવાદમાં કે ઇન્ડિયામાં એ વસ્તુ લોન્ચ કરવી જોઈએ. અને એના પછી 2015માં આપણે અહીંયા એઝ અ પફીઝા બ્રેન્ડ એને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એ આપણે યુનિક નેમ હતું, ડિક્શનરી વર્ડ પણ નથી, એટલે આપણે એનો વર્ડમાર્ક અને ટ્રેડમાર્ક બંને પણ લીધેલો છે. કોવિડના ટાઈમમાં ફૂડ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ઇમ્પેક્ટ આવ્યો છે, પણ પિઝા ઇન્ડસ્ટ્રી વખતે ટ્રેન્ડિંગમાંથી બીકોઝ ઓફ ઇટ્સ ડિલિવરી કોન્સેપ્ટ. સો ઝોમેટો, સ્વિગી, આપણી વેબસાઇટ ઓર્ડર્સ, એ બધાનો વોલ્યુમ વધી ગયો હતો. અને આપણો ટેસ્ટ, ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી આ ત્રણ વર્ડ ઉપર આપણે ચાલ્યા છીએ અત્યાર સુધી. જ્યારે આપણે પેટ પૂજા સ્ટાર્ટ કર્યું ત્યારે આપણી પાસે 1 આઉટલેટ હતું. સો હવે 1માંથી આપણે ટોટલ 17 આઉટલેટ કર્યા છે, અને વિધિન 6 મંથ્સ આપણે બીજા 10 આઉટલેટ નવા એડ કરવાના છે. સેમ ક્વોલિટી અને ટેસ્ટ માટે સેન્ટ્રલાઇઝ કિચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો આપણે પફીઝા એઝ અ બ્રાન્ડ એક સેન્ટ્રલાઇઝ કિચન બનાવેલું છે, ત્યાં આપણે સ્ટોક બહુ વધારે પડતો ફ્લો હોય છે. સો એને ઓટોમેટેડ કરવું બહુ જરૂરી છે, જે આપણને પેટ પૂજા ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમથી થયું છે. સો મારું ઘણું ખરું કામ પેટ પૂજા ઓટોમેટિક કરી દીધું છે. સો આ બધી વસ્તુમાં પેટ પૂજાનો સપોર્ટ એટલો સારો રહ્યો છે ને કે જે મારો ટાઈમ બચાવવાનો છે એ બચી ગયો છે, અને હવે એ ટાઈમનો હું બીજી જગ્યાએ યુટિલાઇઝ કરી શકું છું. સો હું કહી શકું કે આ પોસિબલ થયું છે પેટ પૂજાના લીધે. પેટ પૂજા યુઝ કરવું એકદમ ઇઝી છે, કોઈપણ જગ્યાએ બેઠાઈશું, કયા આઉટલેટમાં શું ચાલી રહ્યું છે બધી જ અપડેટ આપણને ત્યાંથી મળતી હોય છે. એઝ અ ઓનર મને ત્યાંથી મળે છે, પણ બેટર છે તમે સ્ટાફને પૂછી લો તો એ તમને વધારે સારી રીતે આઈડિયા આપશે. પેટ પૂજા યુઝ કરવામાં બહુ ઇઝી છે, સ્ટાફને પણ કંઈ પણ વસ્તુમાં શીખવાડવાનો વધારે ટાઈમ નથી લાગતો. એમાં અમારા રેસ્ટોરન્ટ માટે પેટ પૂજા સોફ્ટવેર તો બેસ્ટ છે. ઇઝી, ફાસ્ટ અને કોસ્ટ ઇફેક્ટિવ. કોઈ પણ રેસ્ટોરન્ટ ચાલુ થતી હશે હું રેકમેન્ડ કરું કે એમની પાસે પેટ પૂજા જેવું બીજું કોઈ સારું સોફ્ટવેર નથી માર્કેટમાં અવેલેબલ.